કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ નમામી. અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. લક્ષ્મીર્મેધાધરા પુષ્ટિઃ ગૌરી પુષ્ટિઃ પ્રભાદૃતિઃ એતાભિઃ પાહિ તનુભિઃ અષ્ટાભિર્મામ સરસ્વતી. સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાળૈ નમો નમઃ. વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય એવ ચ વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વૈષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. નમોસ્તુ તે વ્યાસ વિશાળ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્રનેત્ર યેન ત્વયા ભારત તૈલ્ય પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાન મયઃ પ્રદીપઃ. પ્રજ્વાલિતો જ્ઞાન મયઃ પ્રદીપઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી ભાગવત ભગવાન કી જય. બાલ કૃષ્ણ લાલ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ઇહ વેપિ બસ્વા મૃતમેત દેવ. ગોવિંદ દામોદર માધવેતિ વિક્રેતુ કામા તિલ ગોપ કન્યા મોરારી પાદાર ચિત્ત વૃત્તિ તથ્યાધિકમ મોહ પ્રસાદ વોચત. ગોવિંદ દામો ધર માધવેતિ ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા. સર્વે મિલિત્વા સમવાપ્યયોગમ પુણ્યાનિ નામાનિ પઠંતિ નિત્યં. ગોવિંદ દામોદર માધવેતિ શુભં શયાના નિલયે નિજેતિ. નામાનિ વિષ્ણો ચ પ્રવદંતિ મર્ત્યા તે નિશ્ચિતં તન્મયતાં વ્રજંતિ. ગોવિંદ દામો ધર માધવેતિ ઇહ વેશ દૈવં ભજ સુંદરાનિ. નામાનિ કૃષ્ણસ્ય મનોહરાનિ સમસ્ત ભક્તાર્થિ વિનાશનાનિ. ગોવિંદ દામો ધર માધવેતિ
इदमेव शारम दुखावशाने इदमेव ज्ञेयम देहावशाने इदमेव जाप्यम गोविंद दामो धर्माधवे श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्ण जिहवे पिबस्वा मृत मेत देव गोविंद दामो धर्माधवे जिहवे रसग्ने मधुर प्रियात्वं सत्यं हितं त्वं परमं वदामि आवर्णमेय मधुराक्षराणि गोविंद दामो धर्माधवे त्वामेव यामि मम देहि जिह्वे क्षमागते दंड धरे कृतान्ति वक्तव्यमेवं मधुरं शुभकर्त्या गोविंद दामो धर्माधवे श्रीनाथ विश्वेश्वर विश्वमूर्ते श्रीदेवकी नंदन दैत्य शत्रु जिह्वे पिबस्वा मृत मेत देव गोविंद दामो धर्माधवे गोपी पते कंस रिपो मुकुंदम लक्ष्मी पते केशव वासुदेवम जिह्वे पिबस्वा मृत मेत देव गोविंद दामो धर्माधवे गोविंद दामो धर्माधवे गोविंद दामो धर्माधवे बाल कृष्ण लाल की जय। भीष्म पिता श्री कृष्ण नी स्तुति करे छे प्रभु ऊभा छो तेवाज ऊभा रहेजो। कृष्ण विचारे छे के मने बेसवानु पण नहीं कहे पुंडलिक नी सेवा मने याद आवे छे। तुकारामे एक दिवस पुंडलिक ने ठपको आप्यो छे मारा विठ्ठलनाथ तारे आंगणे आव्या पण ते कदर न करी। भीष्म दादाना मरण थी युधिष्ठिर ने दुख थयुं छे परंतु दादा ने सदगति मळे तेथी तेमने आनंद थयो छे। युधिष्ठिर राजा धर्मराजा युधिष्ठिर हवे गादी ऊपर बिराजा छे। धर्मराजाना राज्यमां दुकाळ नथी अतिवृष्टि नथी अनावृष्टि नथी। धर्मराजाना पवित्र राज्यमां कोई मूर्ख नथी कोई ने कोई रोग नथी बधा धर्मनी मर्यादानु पालन करे छे। अनेक जन्मोनी भोगवासना मनमां छे तेनो जल्दी त्याग थई शकतो नथी परंतु विवेक भोग भोगवे तो अंतकाल सुधी इंद्रिय साजी रहे। धर्मनी मर्यादामां रही मनुष्य अर्थ काम भोगवे तो दुखी थाय नहीं। सदाचार ने संयम नहीं वधारो तो संपत्ति पण आनंद नहीं आपे। आज जारे सदाचार ने संयम आपणे गुमाव्या छे त्यारे ज आवा भयंकर महामारी मां आपणे राचवुं पड़े छे दुखी थवुं पड़े छे अने एमां डरवानी जरूर नथी। आपणे आवो डर्या नथी न डरशो आपणे न કોઈને ડરાવીશું। કોરોના આવ્યો છે રાષ્ટ્રમાં એને
હરી મળીને હટાવીશું, આખી દુનિયામાં ડર છે જેનો એને આંખ બતાવીશું, કોઈ ના કર્યો છે મુકાબલો એનો એવો અમે કરી બતાવીશું, સંયમ નિયમ પાડી સૌને એક જ વાત સંભળાવીશું, મારા લીધે ના દેશ દુખી થાય એવી વાત જણાવીશું, ગામ શહેર કે મહાનગર માં એક જ વાત ફેલાવીશું, તન મન જીવન ને સ્વચ્છ રાખીને દેશને દિવ્ય બનાવીશું, જ્યાંથી દેખાય છે દેશની છબી આજે એને ફરીને ચમકાવીશું, મુખીઓ છે જે મુલક આખાનો એનું મુખ મલકાવીશું, મહારોગની સામે ભારતને મહાવીર અમે બનાવીશું, લૂંટવા આવ્યો છે જે દેશને આજે લખાયને ધૂળ ચટાવીશું, ભાઈ તેને ધૂળ ચટાવીશું, ડર્યા નથી ન ડરશું આપણે ન કોઈને ડરાવશું, કોરોના રોગ આવ્યો છે એને હળી મળીને હટાવીશું, ભાઈ હળી મળીને હટાવીશું, જો મનુષ્ય સદાચાર પાડે સંયમ પાડે તો આવા રોગ આવે નહીં, અને આવે તો બધાએ હળી મળી અને એને એક થઈ પ્રભુ સ્મરણ દ્વારા હરિ કીર્તન દ્વારા દૂર કરીએ, એ ભારતની વિશેષતા છે. તો સંપત્તિ અર્થ કામ ભોગવે તો પણ દુખી થાય નહીં, માટે સદાચાર અને સંયમને નહીં વધારો તો સંપત્તિ પણ આનંદ નહીં આપે. મનને એકદમ સંકલ્પિત કરવું કઠણ છે, માટે પવિત્ર સંકલ્પ કરો અને પરમાત્માના ચરણનો દ્રઢ આશ્રય કરો. સૂર્યનારાયણ પ્રત્યક્ષ ભગવાન છે, ઇતર સર્વદેવોની ભાવના કરવી પડે છે, પણ સૂર્યનારાયણ દેવ પ્રત્યક્ષ દેવ છે. પ્રત્યક્ષ દેવની આરાધના કરો. ભગવાન સૂર્યનારાયણની આરાધના વગર બુદ્ધિ શુદ્ધિ થતી નથી. સૂર્યનારાયણથી તો એના દર્શનથી સ્નાનથી સૂર્ય નમસ્કારથી આજે અનેક બીમારીઓ ઘટે છે. કાંઈ નહીં તો ઓછામાં ઓછા 12 સૂર્ય નમસ્કાર રોજ કરો. દરરોજ સૂર્યનારાયણની સામે દરરોજ જે નિયમિત 30 મિનિટ માટે 12 સૂર્ય નમસ્કાર કરે, યોગ પ્રાણાયામ કરે, સૂર્ય સ્નાન કરે, એને કોઈ રોગ કોઈ વાયરસ નબળો પાડી શકતો નથી, એને દુખી કરી શકતો નથી, એ રોગોથી મુક્ત રહે છે. મારા શ્રી કૃષ્ણ સૂર્યનારાયણમાં છે, કારણ કે ભગવાને ગીતામાં કહ્યું છે કે જ્યોતિમાં હું સૂર્ય છું. સૂર્યનારાયણની ઉપાસના કરનારો જીવ કદી દરિદ્રી થતો નથી. યુધિષ્ઠિર સૂર્યનારાયણની ઉપાસના કરતા. સૂર્યદેવે યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યો હતો. રામજીને સૂર્ય શક્તિ આપી ત્યારે તેઓ રાવણને મારી શક્યા. રામજીએ આદર્શ બતાવ્યો છે, હું ઈશ્વર છું છતાં સૂર્યનારાયણની આરાધના રોજ કરું છું. નીતિ વગરનો ધર્મ વિધુર છે. અર્થોપાર્જન કરવું એ ધર્મ છે, પણ
અર્થ ધર્માનુકૂળ હોવો જોઈએ. અર્થ ને ધર્મની મર્યાદા ના હોય તો એ માયાનું સ્વરૂપ બને છે અને તે અનર્થ કરે છે. ધર્મ રાજાના પવિત્ર રાજ્યમાં કોઈના ઘરમાં ઝઘડો ન હતો, પુત્ર માતા પિતાની આજ્ઞામાં રહેતો હતો. તે વખતે રાજા ધર્મનિષ્ઠ હોવાથી પ્રજા પણ ધર્મનિષ્ઠ હતી. યુધિષ્ઠિરને ગાદીએ બેસાડી અને શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે. દ્વારકાના લોકો રથયાત્રાના દર્શન કરે છે. રથમાં બિરાજેલા દ્વારકાનાથના દર્શન રોજ કરો. શંખ, ચક્ર, ગદા, પદ્મ હાથમાં છે, સોનાનો રથ છે. આ શરીર રથમાં પણ શ્રી કૃષ્ણને રોજ નિહાળો. ભક્તો હૃદય સિંહાસન ઉપર પરમાત્માને પધરાવી તેના દર્શન કરે છે. જ્ઞાનીઓ સમાધિમાં બ્રહ્મના દર્શન કરે છે. દ્વારકાધીશ દ્વારકામાં પધારે છે. સર્વને કૃષ્ણ દર્શનની આતુરતા છે. ભગવાને અનેક સ્વરૂપો ધારણ કરી એકી સાથે 16,000 રાણીઓના મહેલમાં પ્રવેશ કર્યો. ભગવાન બોલવામાં ચતુર છે. દરેકને કહે છે, તારે ત્યાં પહેલો આવ્યો છે. રાણીઓમાં બીજે પ્રેમનો ઝઘડો થયો. રાણીઓમાં બીજા દિવસે પ્રેમનો ઝઘડો થયો છે. ભગવાનની આ દિવ્ય લીલા છે. તે વખતે કામદેવ લડવા આવ્યો છે. રાસલીલામાં કામદેવની હાર થઈ હતી, પણ તે કહે કે તે શ્રી કૃષ્ણ તે વખતે શ્રી કૃષ્ણ બાળક હતા, તેથી હું હાર્યો હતો. હવે હું અહીં દ્વારકામાં જીતવાનો છું. હાવભાવથી રાણીઓએ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યો, પણ શ્રી કૃષ્ણ અજય રહ્યા છે. જંગલમાં ઝાડના નીચે બેસી કામને મારે તે સામાન્ય છે, પરંતુ અનેક રાણીઓની વચ્ચે રહીને કામને જીતે તે પરમાત્મા છે. શ્રી કૃષ્ણનું ચિંતન મનન કરનારને કામ ત્રાસ આપી શકે નહીં. તો શ્રી કૃષ્ણને કામ શું ત્રાસ આપી શકવાનો હતો? ઈશ્વર તે કે જે કોઈ દિવસ આધીન થતો નથી. કામને આધીન થાય તે જીવ કામદેવે હાર કબૂલી છે. શ્રી કૃષ્ણ યોગેશ્વર છે, શંકર યોગીશ્વર છે. પૂર્ણ પ્રવૃત્ત ધર્મમાં રહી પ્રવૃત્તિમાં લેપાય નહીં, આસક્ત ન બને તે યોગેશ્વર. સંપૂર્ણ નિવૃત્તિમાં રહી સ્વસ્વરૂપમાં સ્થિર રહે તે યોગીશ્વર. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. ઉત્તરાને ત્યાં બાળક થયો, તે ચારે તરફ જોવા લાગ્યો કે માના પેટમાં મને ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ દેખાતા હતા તે ક્યાં છે? પરીક્ષિત ભાગ્યશાળી છે કે જેને માતાના ગર્ભમાં પરમાત્માના દર્શન થયા, અને તેથી પરીક્ષિત મહારાજ ઉત્તમ શ્રોતા છે. યુધિષ્ઠિરે બ્રાહ્મણોને પૂછ્યું કે બાળક કેવો થશે? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, સર્વ ગ્રહો દિવ્ય પડ્યા છે, એક મૃત્યુ સ્થાન જળા બગડેલું છે, એનું મૃત્યુ સર્પદંશથી થશે. ધર્મરાજાને આ સાંભળી દુઃખ થયું છે. મારા વંશનો દીકરો અને તે સર્પદંશથી તેનું મૃત્યુ પામે, તે યોગ્ય નથી. ત્યારે બ્રાહ્મણોએ આશ્વાસન આપ્યું છે, તે સર્પદંશથી તેનું મૃત્યુ ભલે થશે, પણ તેને સદગતિ મળશે. તેના બીજા બધા જ ગ્રહો ખૂબ સારા છે. તે ગ્રહો જોતા લાગે છે કે આ જીવાત્માનો આ છેલ્લો જન્મ છે. 9મા સ્થાનમાં સ્વગૃહે ઉચ્ચ ક્ષેત્રનો બૃહસ્પતિ હોય તે ધર્માત્મા બને છે. ધીમે ધીમે પરીક્ષિત મોટા થાય છે. ધર્મરાજા ગાદી પર બિરાજ્યા છે. વિદુર કાકા પધાર્યા છે. ધર્મરાજા વિદુરજીનું સ્વાગત કરે છે. વિદુર કાકા માન લેવા આવ્યા ન હતા, તેઓ તો ધર્મરાજા યુધિષ્ઠિરને આશરે પડેલા પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રને એ બંધનમાંથી છોડાવવા આવ્યા હતા.
36 વર્ષની તીર્થયાત્રા કરીને આવ્યા હતા. શાસ્ત્રમાં તીર્થયાત્રાનું ઝાઝું મહત્વ નથી. સહજ અવસ્થા ઉત્તમ, ધ્યાન ધારણ મધ્યમ, મૂર્તિ પૂજા અધમ, અને તીર્થયાત્રા તો અધમા. તેનું કારણ એ કે યાત્રામાં ઈશ્વરનું નિયમથી ધ્યાન થતું નથી, સત્કર્મ પણ નિયમપૂર્વક થતું નથી. ઘેર કરતા વધારે સત્કર્મ તીર્થયાત્રામાં ન થાય તો એ તીર્થયાત્રા શું ખતની, શું કામની? 36 વર્ષ યાત્રાનું વર્ણન કરી વિદુરજીએ માત્ર 32 શબ્દોમાં જ આ 36 વર્ષની યાત્રાનું વર્ણન કર્યું છે. તમારા હાથે જેટલું પુણ્ય થાય તે ભૂલી જાઓ, પણ જેટલું પાપ થાય તે યાદ રાખો. આ સુખી થવાનો માર્ગ છે. મધ્યરાત્રિએ વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા. ધૃતરાષ્ટ્ર જાગતા હતા. વિદુરજી ધૃતરાષ્ટ્રને પૂછે છે, કેમ ભાઈ, કેમ ઊંઘ આવતી નથી? પાંડવો છોડી હવે યાત્રાએ નીકળો. ધૃતરાષ્ટ્ર કહે છે, ભત્રીજા બહુ લાયક છે, મારી ખૂબ સેવા કરે છે. વિદુરજી કહે છે, તને ભત્રીજો વાહલો લાગે છે, પણ તમે પાંડવોને મારવા કેટકેટલા પ્રયત્નો કર્યા હતા એ ભૂલી ગયા? એ તો ધર્મરાજા ધર્મની મૂર્તિ છે, તેથી તારા અપકારનો બદલો ઉપકારથી વાળે છે. પણ હવે તમારા માથે કાળ છે, સમજીને ઘર છોડો તો સારું, નહીતર કાળ ધક્કો મારશે એટલે ઘર છોડવું જ પડશે. ધૃતરાષ્ટ્ર કહે છે કે ભાઈ, તારું કહેવું સાચું છે, પણ હું આંધળો છું, એકલો ક્યાં જાઉં? વિદુરજી કહે છે, અત્યારે જ તમે મારી જોડે ચાલો, હું તમને મારી જોડે લઈ જાઉં. પછી ધૃતરાષ્ટ્ર ગાંધારીને વિદુરજી સપ્ત સ્ત્રોત તીર્થમાં લઈ આવ્યા છે. સવારે યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રના મહેલમાં આવ્યા છે, પણ કાકા દેખાતા નથી. તેમણે સંકલ્પ કર્યો કે કાકા કાકીનો પત્તો ના લાગે ત્યાં સુધી મારે પાણી પણ પીવું નથી. ધર્મી દુખી થાય છે તો સંત એને ત્યાં આવે છે. ધર્મરાજાની પાસે તે વખતે નારદજી પધાર્યા છે. ધર્મરાજા તેને કહે છે, મારા પાપે મારા કાકા ચાલ્યા ગયા. વૈષ્ણવ તે છે જે સ્વદોષનો વિચાર કરે, બીજાના દોષનો નહીં, પોતાના દોષનો વિચાર કરે. ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી પણ કહેતા હતા, પોતાનો સુધાર એ સંસારની સૌથી મોટી સેવા છે. આમ વૈષ્ણવ તે છે જે સ્વદોષનો વિચાર કરે, બીજાના દોષ સામું ના જુએ. નારદજી સમજાવે છે કે દરેક જીવ મરણને આધીન છે. કાકા જ્યાં જવાના હતા ત્યાં તમારે પણ જવાનું છે. ધૃતરાષ્ટ્રને સદગતિ મળવાની છે, ચિંતા ન કરો. આજથી 5 દિવસ પછી કાકાની સદગતિ થશે. કાકા માટે હવે રડશો નહીં, હવે તમારો વિચાર કરો. મરેલો પાછો આવતો નથી, જીવતો પોતાના માટે રડે તે જ સારું છે. એક મરે તેના પાછળ બીજો રડે છે, પણ રડનારો એ સમજતો નથી કે એ ગયો છે ત્યાં એક દિવસ મારે પણ જવાનું છે. એ મૃત્યુ આપણાને બોધપાઠ આપવા આવે છે. પીપર પાન ખરંતા હસ્તી કૂપણિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુલિયા. એ સ્વર્ગસ્થ આપણાને કહે છે, બેટા જે માર્ગે આજ હું ગયો છું આવતીકાલે તારો વારો છે, તારે પણ આ માર્ગે આવવાનું છે. રુદ્રભૂમિ, અંતિમ ધામ, શમશાન ધામ, આ બધા આપણાને વિના મૂલ્ય આપતી, બોધપાઠ આપતી પાઠશાળા છે. તમારા માટે રડનારો એ સમજતો નથી કે એ ગયો છે ત્યાં મારે પણ એક દિવસ જવાનું છે. તમારા માટે પણ હવે 6 મહિના જ બાકી રહ્યા છે. આમ કહી નારદજી કહે છે, હું તમને સાવધાન કરવા આવ્યો છું. વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરવા આવ્યા હતા, હું તમને સાવધાન કરવા આવ્યો છું.
છ મહિના પછી કળિયુગની શરૂઆત થશે. હવે તમે ચિંતા કોઈની પણ ન કરો, તમે તમારી ચિંતા કરો. યુધિષ્ઠિરે ઘણા યજ્ઞો કર્યા, ભગવાન દ્વારિકા ગયા, ત્યાં અર્જુનને સાથે લઈ ગયા છે. પ્રભુને ઈચ્છા હતી કે આ યદુકુળનો વિનાશ થાય તો સારું, યદુકુળનો વિનાશ થયો છે. યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું છે, નારદજીએ કહ્યું હતું તે સમય આવ્યો હોય તેમ લાગે છે, મને કળિયુગની છાયા દેખાય છે, મારા રાજ્યમાં અધર્મ વધી ગયો છે. હું કાલે ફરવા ગયો હતો લુહારને, ત્યાં મેં એક યંત્ર જોયું. મેં તેને પૂછ્યું કે આ શું છે, તેણે કહ્યું કે તાળું છે. હવે લોકોને ત્યાં ચોરીઓ થવા લાગી છે એટલે ઘરને તાળા મારવા પડે છે. હવે છ મહિના ઉપરની વાત કહું, એક વૈશ્ય બ્રાહ્મણને મકાન વેચાતું આપ્યું. તે મકાનના પાયામાંથી સોના મહોરો નીકળી. બ્રાહ્મણ તે લઈ શેઠ પાસે આવ્યો. શેઠ કહે કે આ મકાન મેં તમને વેચ્યું છે, એટલે હવે આ મકાનમાંથી જે નીકળે તે તમારું છે. બ્રાહ્મણ કહે, ના શેઠ, તમારું મકાન છે, તમારા મકાન નીચે દટાયેલું હતું, આ તમારું છે. શેઠ કહે, મેં તમને મકાન વેચ્યું છે, હવે એ મકાનમાંથી જે નીકળે તમારું છે, એના પર મારો કોઈ હક નથી. બ્રાહ્મણ કહે કે આ સંપત્તિ ઉપર મારો પણ હક નથી, તે મારી નથી શેઠ, તમારી છે. મને થયું કે મારા રાજ્યની પ્રજા કેવી ધર્મનિષ્ઠ છે. હવે ગઈકાલે તે જ બ્રાહ્મણ અને શેઠ મારી પાસે આવ્યા હતા. બ્રાહ્મણ કહે છે સંપત્તિ મારી છે, અને શેઠ કહે છે કે સંપત્તિ મારી છે. તે વખતે મારી બુદ્ધિ બગડેલી હતી, હવે મારી બુદ્ધિ સુધરી ગઈ છે. આ પ્રમાણે બંને પોતપોતાનો હક સંપત્તિ ઉપર બતાવે છે. મને દેખાય છે કે મારા પવિત્ર રાજ્યમાં હવે કડીનો પ્રવેશ થયો છે. કડી એટલે કલહ. જે ઘરમાં કૃષ્ણ કીર્તન થાય, કૃષ્ણ કથા થાય, તે ઘરમાં કડી આવતો નથી. એટલા માટે દરરોજ કૃષ્ણ કીર્તન કરવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. મંત્ર સદા તું રટતો જા, આવ્યો છે તો આ સંસારી સફળ જન્મ તું કરતો જા. મન વાણી કાયા વશ રાખી, મમતા નો બોજો દૂર નાખી. ધન દીધું જો ધરણી ધરે તો, પેટ ભૂખ્યા ના ભરતો જા, ભાઈ પેટ ભૂખ્યા ના ભરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કડી એટલે કલહ. જે ઘરમાં કૃષ્ણ કીર્તન થાય, કૃષ્ણ કથા થાય, તે ઘરમાં કડી આવી શકતો નથી. ભીમસેન અને ધર્મરાજા આવી રીતે વાતો કરતા હતા, એવામાં અર્જુન ત્યાં આવ્યો છે. તેના મુખ ઉપર જરાય તેજ દેખાતું નથી. યુધિષ્ઠિર અર્જુનને પૂછે છે કે તારું તેજ ક્યાં ગયું? તે આંગણે આવેલા અતિથિને આપ્યા વગર ભોજન તો નથી કર્યું ને? અતિથિ વગરનું, અતિથિ એ ભગવાનનું સ્વરૂપ છે. આંગણે આવેલો અતિથિ ભૂખ્યો રહે તો યજમાનનું પુણ્ય ખાઈ જાય છે. નચિકેતા યમરાજાને ત્યાં 3 દિવસ ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો. યમરાજા આવીને પૂછે છે
કે આ ત્રણ દિવસ તે શું ખાધું, ત્યારે નચિકેતા જવાબ આપે છે કે તમારું પુણ્ય ખાધું. મનુષ્ય શરીર કરતા આંખથી મનથી પાપ કરે છે. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને માનપત્ર આપ્યું છે કે મારો અર્જુન પવિત્ર છે, એટલે તો ભગવાને તેને ગુહ્યતમમાં ગુહ્યતમ જ્ઞાન આપ્યું છે. એક રાત્રે ઉર્વશી અર્જુનને મળવા આવી, પણ અર્જુને તેની સામે પણ જોયું નથી. એકાંતમાં કામને જીતે તે વીર છે. મને એવી ખાતરી થઈ કે મારો અર્જુન કદી કંઈ પાપ કરે જ નહીં તો આજ નિસ્તેજ કેમ છે? મને આ બધા કળિયુગના લક્ષણો દેખાય છે. ત્યારે અર્જુન કહે છે, મોટા ભાઈ હું શું કહું, મારા પ્રભુએ મારો ત્યાગ કર્યો છે. લાક્ષાગ્રહમાં જેણે આપણું રક્ષણ કર્યું હતું તે પ્રભુ સ્વધામમાં પધાર્યા છે. અંતકાળે પ્રભુ મને સાથે લઈ ગયા નહીં, મને કહે તું સાથે આવ્યો નથી તો સાથે લઈ જાઉં ક્યાંથી? મેં તને ગીતા શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે તે તારું રક્ષણ કરશે. મોટા ભાઈ હું શું કહું, આજ સુધી મારી હાર થઈ ન હતી, પણ આજે હું આવતો હતો ત્યારે કાબા લોકોએ રસ્તામાં મને લૂંટી લીધો. મને લાગે છે કે મારામાં જે શક્તિ હતી તે મારી નહોતી, મારી શક્તિ તે મારા દ્વારકાનાથની હતી જે આજે એમના જવાથી ચાલી ગઈ છે. કૃષ્ણ વિરહમાં શ્રી કૃષ્ણની કૃપા યાદ કરી કરી અને અર્જુન આજે રડે છે. ધર્મરાજાને અર્જુન સંભળાવે છે, મોટા ભાઈ દ્રુપદ રાજાના દરબારમાં મેં મત્સ્ય વેદ કર્યો તે મારી શક્તિથી નહીં, મારા કૃષ્ણ કનૈયાની શક્તિ હતી, મારા દ્વારકાનાથની શક્તિ હતી. મોટા રાજાઓ મત્સ્ય વેદ કરી શક્યા નહીં ત્યારે કર્ણ ઊભો થયો. શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે કર્ણ મત્સ્ય વેદ કરશે તો મારો અર્જુન રહી જશે, એટલે ભરી સભામાં શ્રી કૃષ્ણે કર્ણનું અપમાન કરાવ્યું છે. કૃષ્ણે એક દાસીને દ્રૌપદી પાસે મોકલી છે. દ્રૌપદીએ કહ્યું કે હું હિન જાતિના કર્ણ સાથે લગ્ન નહીં કરું. મોટા ભાઈ મને હિંમત ન હતી, પણ મારા શ્રી કૃષ્ણ મને જોતા હતા તેથી મારામાં હિંમત અને શક્તિ બંને આવી અને મેં મત્સ્ય વેદ કર્યો છે. કિરાતના વધ વખતે હું શંકર સાથે યુદ્ધ કરી શક્યો તે પણ મારા દ્વારિકાનાથના પ્રતાપે જ કરી શક્યો છું. આપણે જ સંસારમાં મચ્છવેદ કરવાનો છે. મનરૂપી માછલો સંસારમાં ફરે છે તેને વિવેકરૂપી બાણ મારવાનું છે. જેને દ્રૌપદી મળે તેના ભગવાન સારથી થાય છે. દ્રૌપદી એ કૃષ્ણ ભક્તિ છે. મનને ન મારો ત્યાં સુધી કૃષ્ણ ભક્તિ મળશે નહીં. માટે મનને ગમે તે કરશો નહીં, મન માગે તે આપશો નહીં. ધીરે ધીરે મનને ખૂબ કાબુમાં રાખજો, અને મનને કાબુમાં રાખશો તો મન ધીરે ધીરે કાબુમાં આવશે. મન માગે તે ક્યારેય આપશો નહીં, અને મન માગે તે નહીં આપો તો ધીરે 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 મન પણ કાબુમાં આવશે. આજ સુધી મોજ શોખ ભોગમાં પાપમાં કેટલું વાપર્યું તેનો હિસાબ જીવ કરતો નથી, પણ બ્રાહ્મણને કંઈ આપ્યું હોય તો તે યાદ રાખે છે. 1000 રૂપિયા દક્ષિણા આપી છે. અંતકાળે જીવ ચિંતા કરે છે, મારી છોકરીનું શું થશે, મારા ભાણીનું શું થશે, મારા ભાણા ભાઈનું શું થશે, પણ તારું શું થશે એનો વિચાર કરને ભાઈ. પણ ભગવાન કૃપા દ્રષ્ટિનું દાન ન કરે ત્યાં સુધી આ મન મરતું નથી. પ્રભુની કૃપા દ્રષ્ટિ થાય તો મનરૂપી માછલો મરશે, અને મન મરશે તો ભક્તિ દ્રૌપદી મરશે. પરમાત્મા કૃપા દ્રષ્ટિથી નિહાળે ત્યારે જ જીવ મનને મારી શકે છે. પ્રભુની પ્રાર્થના કરતા નથી
તેથી મન મનુષ્યને ખાડામાં ફેંકે છે. અર્જુનને શ્રી કૃષ્ણના અનેક ઉપકારો આજે યાદ આવે છે. ફરી ફરીને તે કહે છે, મોટા ભાઈ, કુરુક્ષેત્રમાં તેમણે મને ગીતાનો ઉપદેશ કર્યો. મોટા ભાઈ, મને તેમણે એક વખત માગવાનું કહ્યું, ત્યારે મેં માગ્યું યુદ્ધમાં મારી જીત થાય. મોટા ભાઈ, મને માગતા આવડ્યું નહીં, હું મૂર્ખ હતો, મહામૂર્ખ હતો. મોટા ભાઈ, દુર્યોધને દુર્વાસાનો ક્રોધ આપણા ઉપર ઉતારી આપણો નાશ કરવા એમને મોકલ્યા હતા, ત્યારે શ્રી કૃષ્ણે બાજીના એક પાનથી અક્ષય પાત્રને ભરી દીધું હતું. પ્રભુએ તે સંકટમાંથી પણ આપણને બધાને ઉગાર્યા હતા. આની કથા એવી છે કે દુર્યોધનને 4 મહિના દુર્વાસાને પોતાને ત્યાં જમાડ્યા. દુર્વાસા પ્રસન્ન થયા. એમણે દુર્યોધનને વરદાન માગવા કહ્યું. દુર્યોધને વિચાર્યું કે ઋષિના શાપથી પાંડવોનો નાશ કરવાનો આ મોકો સારો છે, આ અવસર સારો છે. તેને ખબર હતી કે સૂર્યદેવે દ્રૌપદીને અક્ષય પાત્ર આપેલું છે, પરંતુ દ્રૌપદી ભોજન કરી લે તે પછી પાત્રમાંથી કાંઈ નીકળતું નથી. તેથી દુર્વાસાને ભોજન નહીં મળતા તેઓ ક્રોધથી પાંડવોને શાપ આપશે અને તેઓની દુર્ગતિ કરશે. આવો વિચાર મનમાં ગોઠવી દુર્યોધને દુર્વાસા પાસે માગ્યું કે અમારા કુળમાં યુધિષ્ઠિર મુખ્ય છે, 10,000 શિષ્યો સાથે હવે આપ એમના ઘરે એમના આતિથ્યનો પણ સ્વીકાર કરો. દ્રૌપદીને ભૂખનું કષ્ટ ન ઉઠાવવું પડે એટલે તેના ભોજન પછી આપ ત્યાં જરૂર પધારો એવી મારી વિનંતી છે. સંતની સેવા સદભાવથી કરે તો જ જન્મ સફળ થાય છે. કુભાવથી કે લૌકિક ભાવથી કરેલી સેવા ક્યારેય સફળ થશે નહીં. 4 મહિના દુર્વાસાને પોતાને ત્યાં જમાડી દુર્યોધન પાંડવોનો વિનાશ ઈચ્છ્યો. આ દુર્યોધને 4-4 મહિના સુધી દુર્વાસાને પોતાને ત્યાં જમાડ્યા, પણ ભાવ એ રાખ્યો કે પાંડવોનો વિનાશ થાય, જે તેના જ નાશમાં પરિણમ્યો છે. પાંડવોનો નાશ તો ન થયો, પણ દુર્યોધનનો જ નાશ થયો છે. નહીતર બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય એને ખૂબ મળત. દુર્યોધને સંતની સેવા કરી પણ કપટ ભાવથી કરી છે. માટે સેવા કરવી હોય કોઈ પણ કપટ ભાવ રાખશો નહીં. દુર્યોધનના કહેવા પ્રમાણે દુર્વાસા 10,000 બ્રાહ્મણો સાથે પાંડવો પાસે આવ્યા છે. કહે છે, રાજન, કાલનો ઉપવાસ છે, અતિશય ભૂખ લાગી છે, માટે તમારે ત્યાં ભોજન કરવા આવ્યો છું. દ્રૌપદીને સૂર્યનારાયણે અક્ષય પાત્ર આપ્યું છે. મધ્યાહને જે કોઈ બ્રાહ્મણ આવે તેને તે તેમાંથી જમાડે છે, પણ આજે દ્રૌપદીનું ભોજન થઈ ગયું છે એટલે અક્ષય પાત્રમાંથી કાંઈ નીકળવાનું નથી. છતાં યુધિષ્ઠિર કહે છે, પધારો પધારો, આપે અમારા ઉપર બહુ મોટી કૃપા કરી છે. આપ સૌ ગંગા સ્નાન કરીને આવો, ત્યાં હું રસોઈની તૈયારી કરાવું છું. ચોખાનો એક દાણો પણ ઘરમાં નથી અને છતાં 10,000 બ્રાહ્મણોને જમાડવાનું આમંત્રણ આપ્યું છે. ધર્મરાજાનું ધૈર્ય કેવું છે, કેટલું છે! તેમને વિશ્વાસ છે કે અતિશય દુઃખમાં પણ મેં મારો ધર્મ છોડ્યો નથી તો ધર્મરૂપ પરમાત્મા મારી રક્ષા કરશે. ભીમ અર્જુન વિચાર કરે છે, હવે શું થશે? દ્રૌપદીને પણ ચિંતા થાય છે. 10,000 બ્રાહ્મણોને જમાડવા શી રીતે, કઈ રીતે જમાડશો? મેં ભોજન પણ કરી લીધું છે, અક્ષય પાત્રમાંથી હવે કાંઈ જ નીકળે એમ નથી. દ્રૌપદીનું હૈયું ભરાણું છે, ભોજન નહીં મળે એટલે મારા પાંડવોને દુર્વાસા શાપ આપશે. મેં સાંભળ્યું છે કે દુર્વાસા બહુ ક્રોધી છે. દ્રૌપદી દ્વારકાનાથને યાદ કરે છે, આર્ત સ્વરે પોકારે છે, હે નાથ, મારી લાજ જશે તો જગતમાં આશી તારી થશે.
લાજ જશે મારી તો તું છે ગુનેગાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા, લાજ જશે મારી તો તું છે ગુનેગાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા, તારો છે આશરો ને તારો આધા, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા, કૃષ્ણ કનૈયા બંસી બંસી બજૈયા, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. આજ સુધી અનેક વખત હે કૃષ્ણ પ્રભુ તમે મારી લાજ રાખી છે, તો આજે પણ મારી લાજ રાખજો. આજે 10,000 બ્રાહ્મણો ને જમાડવાના છે, તે ભૂખ્યા જશે તો મને શાપ આપશે. ભક્તો કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન પણ ડોલે છે. પરમાત્માએ દ્રૌપદીનો આર્તનાદ સાંભળ્યો છે, તરત આવવા તૈયાર થયા છે. તે વખતે ઉથાનનો સમય થયો છે. રુક્ષ્મણી થાળમાં મેવા લેવા આવ્યા છે. રુક્ષ્મણીજી પ્રાર્થના કરે છે, આ મેવો આરોગો. એક તરફ રુક્ષ્મણી કહે છે, આ મેવો આરોગો તે પછી જાઓ, તો બીજી તરફ દ્રૌપદી પ્રાર્થના કરે છે, નાથ મારી વારે ધાવો, હું દુઃખમાં છું. કૃષ્ણ કહે છે, મને દ્રૌપદી પુકારે છે, હું ત્યાં જ ભોજન કરીશ. દ્વારિકાનાથ દ્રૌપદીની ઝૂંપડીમાં દોડ્યા આવ્યા છે અને દ્રૌપદી પ્રાર્થનામાં તન્મય બન્યા છે. કીર્તન કરો, પ્રાર્થના એવી રીતે કરો કે ભગવાન આવીને ઉઠાડે કે હું આવ્યો છું, તારી આંખ ખોલ. પછી ભગવાન દ્રૌપદીને કહે છે, દ્રૌપદી મને બહુ ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપ. દ્રૌપદીએ હાથ જોડ્યા છે, ભગવાન મારા ઘરમાં કાંઈ નથી, હું શું ખાવાનું ધરું આપને. બ્રાહ્મણો આવ્યા છે, દુર્વાસાજી આવ્યા છે, તેને પણ જમાડવાના છે, તેની વ્યવસ્થા માટે મેં તમને યાદ કર્યા છે. ભગવાન કહે છે, તેની વ્યવસ્થા પછી થશે, પહેલાં મારા માટે જે કંઈ રાંધ્યું હોય, જે કંઈ રાખ્યું હોય તે મને આપ. દ્રૌપદી કહે છે, નાથ મેં તો કાંઈ જ રાખ્યું નથી. ત્યારે ભગવાન કહે છે, મને તારું અક્ષય પાત્ર તો આપ, તેમાં કંઈક હશે. દ્રૌપદીએ અક્ષય પાત્ર કૃષ્ણ ભગવાનના હાથમાં આપ્યું છે. પરમાત્માએ તેમાંથી બાજીનું એક પાન શોધી કાઢ્યું છે. પાન પણ ત્યાં ક્યાં હતું, પણ પ્રભુએ પ્રેમ યોગથી બાજીનું પાન ત્યાં ઉત્પન્ન કર્યું છે. ભગવાન એ પાન હવે આરોગ્ય છે. જીવ જ્યારે પરમાત્માને પ્રેમથી આપે છે ત્યારે તેમને તૃપ્તિ થાય છે. પ્રભુ કહે છે કે સર્વમાં હું અંતર્યામી રૂપે રહેલો છું, હું તૃપ્ત થયો એટલે જગતના સર્વ જીવો તૃપ્ત થાય છે. કનૈયાને રોજ જમાડો. કનૈયો કોઈ વખત થોડું આરોગશે ને તોય બેડો પાર થઈ જશે. પરમાત્મા થોડું આરોગશે તો પણ જગતને જમાડવાનું પુણ્ય મળશે. દ્રૌપદી ભગવાનને કહે છે કે આજે જગતના તમામ જીવોની તૃપ્તિ થશે. પ્રભુ જમ્યા એટલે દુર્વાસા વગેરે 10,000 બ્રાહ્મણો તૃપ્ત થઈ ગયા છે. યુધિષ્ઠિરે ભીમને આજ્ઞા કરી, પહેલા બ્રાહ્મણોને જઈને બોલાવી લાવ. ભીમ તેઓને જમવા બોલાવવા જાય છે, પણ બધાને તૃપ્તિના ઓડકાર આવે છે, તેઓ જમવા આવવા માટે ના પાડે છે. દુર્વાસા વિચારે છે કે આ કામ કૃષ્ણનું લાગે છે, તેથી દુર્વાસા પૂછે છે, ભીમ દ્વારકાથી કૃષ્ણ તો આવ્યા નથી ને? ભીમ કહે છે કે તે તો ક્યારનાય આવ્યા છે અને દ્રૌપદી સાથે વાતો કરે છે. મને કહે છે કે દુર્વાસા મારા ગુરુ છે, મારે તેને આજે પ્રેમથી જમાડવા છે. દુર્વાસા કહે છે, ભીમ હું એનો ગુરુ નથી, એ તો મારા ગુરુના પણ ગુરુ છે. ભીમ અમારે હવે ભોજન કરવાની જરૂર નથી, તમારા સંયમ સદાચાર નીતિ નિષ્ઠા
નિયમ પાલન, ધર્મ પાલન તેમજ કૃષ્ણ ભક્તિ જોઈ વગર ભોજને આજે મને તૃપ્તિ થઈ ગઈ છે. હું પૂર્ણ તૃપ્ત થયો છું. દુર્વાસાજી આશીર્વાદ આપ્યો, તમારો જય થશે, કૌરવોનો વિનાશ થશે. ભીમે તે પછી યુધિષ્ઠિરને આવીને કહ્યું, મોટા ભાઈ, સેવા દુર્યોધને કરી, આશીર્વાદ તમને મળ્યા છે. શંકરાચાર્યજીએ કહ્યું છે, જીવ અને બ્રહ્મ એક ન હોય તો શ્રી કૃષ્ણ ભાણાનું ભાણાજીનું પાન આરોગે અને દુર્વાસાને તૃપ્તિ કેમ થાય? શંકરાચાર્યજીએ કહ્યું છે, જીવ અને બ્રહ્મ એક જો ના હોય તો શ્રી કૃષ્ણ ભાજીનું પાન આરોગે અને દુર્વાસાને તૃપ્તિ કેમ થાય? જીવ અને ઈશ્વરનો ભેદ અવિદ્યાથી ભાસે છે, પણ તત્વથી એક જ છે. ભગવાનના સ્વધામ ગમનની અને યદુવંશના વિનાશની વાત સાંભળી યુધિષ્ઠિરે સ્વર્ગારોહણનો નિશ્ચય કર્યો છે. તેમણે પરીક્ષિતને રાજગાદી સોંપી છે. પાંડવોએ દ્રૌપદી સહિત સ્વર્ગારોહણ માટે હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. કેદારનાથ પાસે તેમણે ભગવાન શિવજીની પૂજા કરી છે. જીવ શિવ પંથનું ત્યાં મિલન થયું છે, તેથી આગળ નિર્વાણ પંથ છે. પાંડવોએ તે પંથ લીધો છે. ચાલતા ચાલતા પહેલા દ્રૌપદીનું પતન થયું, કારણ પતિવ્રતા હતા, પણ અર્જુનના વિશેષ પ્રેમ એટલે પક્ષપાત કરતા હતા. બીજું સહદેવનું પતન થયું, સહદેવને એવું અભિમાન હતું કે હું જ્ઞાની છું. ત્રીજું નકુળનું પતન થયું, તેને રૂપનું અભિમાન હતું. ચોથું અર્જુનનું પતન થયું, કારણ કે તેને તેના પરાક્રમનું અભિમાન હતું. પાંચમું ભીમનું પતન થયું. ભીમ પૂછે છે, મેં મોટા ભાઈ કોઈ પાપ કર્યું નથી, મારું કેમ પતન થયું? યુધિષ્ઠિર કહે છે કે તું બહુ ખાતો હતો ને એટલે તારું પતન થયું છે. આ વાત સમજવા જેવી છે. ખાઓ ત્યારે આંખ ઉઘાડી રાખો, પરંતુ બ્રાહ્મણોને તેમજ દેવને જમાડતી વખતે આંખ બંધ રાખજો. એકલા ધર્મરાજા આગળ ગયા છે. ધર્મરાજાની પરીક્ષા કરવા એક સ્વરૂપે યમરાજા કૂતરો બનીને અને બીજા સ્વરૂપે તેઓ યુધિષ્ઠિર પાસે આવ્યા છે. યુધિષ્ઠિરને કહે છે કે હું તમને સ્વર્ગમાં લઈ જાઉં, પરંતુ તમારી પાછળા જે કૂતરો આવે છે ને એને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે. યુધિષ્ઠિર કહે છે, મારી પાછળ પાછળ આવ્યો છે તેને હવે હું કેમ છોડું? કૂતરાને છોડી મારે સ્વર્ગમાં આવવું નથી. સાત પગલા આગળ ચાલે તેને સંત પોતાનો માને છે. ધર્મરાજા સદેહે સ્વર્ગમાં ગયા છે. હું મારે ગામ જાઉં છું, કઈ રામ રામ ગાતા તુકારામ પણ સદેહે સ્વર્ગમાં ગયા છે. મીરાબાઈ પણ સદેહે દ્વારિકામાં સમાઈ ગયા છે. મીરાબાઈને મેવાડમાં દુઃખ પડ્યું, તેથી તેમણે મેવાડ છોડ્યું છે. તેના ગયા પછી મેવાડ બહુ દુઃખી થયું છે. યવનોનું આક્રમણ થયું. રાણાએ વિચાર્યું કે મીરા ફરીથી પતારે તો દેશ સુખી થાય. રાણાએ બ્રાહ્મણોને ભક્તોને લઈ અને મીરાને બોલાવવા મોકલ્યા છે, બોલાવવા ગયા પણ છે. મીરાબાઈએ કહ્યું, હું દ્વારકાનાથને પૂછી જોઉં, જો તેઓ આજ્ઞા આપશે તો હું તમારી સાથે આવીશ. બીજા દિવસે મીરાબાઈએ દિવ્ય શ્રૃંગાર કર્યો છે. આજે મારા ગિરધર ગોપાલને મળવાનું છે, મારા પ્રાણ પ્રિયતમ શ્રી કૃષ્ણને મળવાનું છે. મીરાબાઈ આતુર થયા છે. આ સંસારમાં હવે મારે રહેવું નથી, હે નાથ કૃપા કરો. મીરાબાઈ કીર્તન કરતા કરતા નાચે છે, સશરીરે કૃષ્ણમાં લીન થયા છે. આત્મા પરમાત્માનું મિલન થાય તેમાં શું નવાઈ છે? પરંતુ શ્રી કૃષ્ણ પ્રેમને લીધે જડ શરીર પણ આજ ચેતન બને છે અને તે ચેતનામાં લીન થાય છે. દિવ્ય પુરુષો શરીર સાથે પરમાત્માને મળે છે. પ્રયાણમાં અને મરણમાં ફેર છે. છેક છેલ્લા શ્વાસ સુધી નિત્ય કર્મ થાય તેનું નામ પ્રયાણ. મિલન અવસ્થામાં આવ્યો એ કરતા શરીર છોડે તેનું મરણ થયું એમ કહેવાય. પાંડવો પ્રભુના ધામમાં ગયા છે. પાંડવોએ જીવનમાં ધર્મ છોડ્યા નથી. ધન કરતા પણ ધર્મ શ્રેષ્ઠ છે. ધન
આ લોકમાં સુખ આપે છે, કોઈ કોઈક વાર ધન દુઃખ પણ આપે છે, ત્યારે ધર્મ તો આ જીવન સુધારે છે અને પરલોકને પણ સુધારે છે. મર્યા પછી ધર્મ સાથે આવે છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય, બાલ કૃષ્ણ લાલ કી જય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે.